નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રીક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જે હદ માપણી માટેની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેના વિશે માહિતી મેળવીશું. તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, શું તમે જમીન મિલકત ધરાવો છો? અને જો હા, તો તમે ખેતર કે વાડીની હદ માપણી માટેની અરજી ઓનલાઈન આઈઓરા પોર્ટલ ઉપર કેવી રીતે કરવી તથા તેના માટે કેટલી ફી ચૂકવવી પડશે? આમ જે આ હદ માપણી માટેની ઓનલાઈન અરજી કરવાની સંપૂર્ણ પ્રોસેસ આપણે સ્ટેપ બાય સ્ટેપ જાણીશું. તો મિત્રો, ઓનલાઈન અરજી કરવા માટેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી અને જો તમારે પણ ખેતર કે વાડીની હદ માપણી કરાવવી હોય તો તમારે અરજી કેવી રીતે કરવી તે અંગેની સંપૂર્ણ માહિતી ખ્યાલ આવી જાય. તો ચાલો હવે હું તમને બ્રાઉઝર પર લઈ જાઉં અને ત્યાં આપણે સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી જોતા જઈશું. તો મિત્રો, આપણે જે આ એપ્લિકેશન કરશું તેમાં આપણા એક દર્શક મિત્રની જે કંઈ ખેતર કે વાડીની વિગતો આવેલી હતી તે આપણે તેમાં દાખલ કરીએ છીએ અને આપણે તેનો ડેમો તમને બતાવીએ છીએ. તો ચાલો હવે બ્રાઉઝર પર લઈ જઈશું. તો દર્શક મિત્રો, હદ માપણી માટેની અરજી કરવા માટે સૌપ્રથમ તમારે બ્રાઉઝર ખોલી લેવાનું રહેશે અને બ્રાઉઝર ખોલી લીધા પછી તમારે iora.gujarat.gov.in આ વેબસાઇટ લખી લેવાની છે અને ત્યાર પછી ઓકે આપી દેવાનું રહેશે. જેવા આપણે ઓકે આપીશું એટલે આઈઓરા આ પ્રમાણે જે ઇન્ટિગ્રેટેડ ઓનલાઈન રેવન્યુ એપ્લિકેશન માટેની જે રેવન્યુ ડિપાર્ટમેન્ટની વેબસાઇટ છે તે આપણી સામે ખુલી ગયેલી છે. તો અહીંયા આપણે હવે હદ માપણી માટેની અરજી કરવા માટે જે મેનુઓમાં ચોથા નંબરનો મેનુ છે ઓનલાઈન એપ્લિકેશન્સ, અથવા તો જે આપણે એપ્લિકેશન્સની સેવાઓ છે તેના માટેના અલગ અલગ જે શોર્ટકટ ટેબ છે તે અહીંયા તમને ડિસ્પ્લે થતા જોવા મળે છે. તો અહીંયાથી આપણે સાઇડમાંથી સ્ક્રોલ કરી અને ત્યાંથી પણ આપણે અરજી કરવા માટે જઈ શકીએ છીએ. તો ચાલો હું અહીંયા ઓનલાઈન એપ્લિકેશન ઉપર જે મેનુઓ છે ત્યાં જ ક્લિક કરી દઉં છું. તો ત્યાં ક્લિક કરતાની સાથે આ પ્રમાણેની સ્ક્રીન આપણી સામે આવી જશે, જેમાં આપણે અહીંયા પ્રથમ નવી અરજી કરવા માટે તેમાં ચેકમાર્ક રાખીશું અને જો આપણે અરજી અગાઉ સેવ કરેલી હોય અને ફરીથી તેમાં આગળની પ્રોસેસ કરવા માગતા હોય તો અહીંયા આપણે રજિસ્ટર્ડ એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું રહેશે. તો ક્લિક કરીને બતાવું, જો તમારી એપ્લિકેશન અગાઉથી રજિસ્ટર્ડ કરેલી હોય અને આગળની પ્રોસેસ કરવા માગતા હોય તો અહીંયા તમારો એપ્લિકેશન નંબર નાખી બાજુમાં તમારો જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને રજિસ્ટર્ડ ઈમેલ નાખી દેવાનું રહેશે અને ત્યાર પછી આ જે કેપ્ચા કોડ બતાવે છે તે કેપ્ચા કોડ ટાઈપ કરી અને જનરેટ ઓટીપી ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવા જનરેટ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે અહીંયા ઓટીપી દાખલ કરવાનું એક બોક્સ ખુલી જશે અને ત્યાર પછી ઓટીપી દાખલ કરી અને સબમિટ આપશો એટલે તમારી જે એપ્લિકેશન સેવ કરેલી હશે તે ખુલી જશે. તો અહીંયા આપણે નવી એપ્લિકેશન કરવા માટે ન્યૂ એપ્લિકેશન ઉપર ક્લિક રાખીશું અને ત્યાર પછી છે અરજીનો હેતુ. તો અહીંયા ડ્રોપ ડાઉન લિસ્ટમાંથી આપણે જમીન માપણી સંબંધિત અરજી સિલેક્ટ કરી લઈએ છીએ. ત્યાર પછી અરજીનો પ્રકાર છે. તો અરજીના પ્રકારમાં આપણને હાલ એક જ જે પ્રકાર છે તે જોવા મળે છે, જેમાં લખેલ છે સર્વે નંબરની હદ, હિસ્સા અથવા પૈકી ભાગ અંગેની માપણી કરવા માટેની અરજી. તો આ સિલેક્ટ કરી લેવાનું છે. ત્યાર પછી અહીંયા આપણે મોબાઈલ નંબર દાખલ કરી લેવાનો છે, બાજુમાં આપણે ઈમેલ એડ્રેસ ટાઈપ કરી લેવાનું રહેશે અને ત્યાર પછી અહીંયા જે કેપ્ચા કોડ જોવા મળે છે તે કેપ્ચા કોડ આપણે અહીંયા નીચેના બોક્સમાં ટાઈપ કરી લેવાનો છે અને ત્યારબાદ આપણે જનરેટ ઓટીપી ઉપર ક્લિક કરીશું. તો ચાલો હું આ વિગતો દાખલ કરી લઉં અને ત્યાર પછી આપણે આગળની પ્રોસેસ કરીએ. તો મિત્રો, અહીંયા મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ બંને દાખલ કરવું ફરજિયાત છે. તો આમ જે જગ્યાએ આપણે લાલ ફૂદડીનું નિશાન જોવા મળશે તે તમામ વિગતો દાખલ કરવી ફરજિયાત છે. તો તે વિગતો દાખલ નહીં કરો તો તમારી અરજી આગળની પ્રોસેસ માટે આગળ નહીં જાય. તો મિત્રો, હવે હું અહીંયા કેપ્ચા કોડ દાખલ કરી લઉં છું અને ત્યાર પછી આપણે જનરેટ ઓટીપી ઉપર ક્લિક કરી લઈએ છીએ. તો મિત્રો, જનરેટ ઓટીપી ઉપર ક્લિક કરતાની સાથે આ પ્રમાણે ઓનલાઈન એપ્લિકેશન્સનું જે સ્ક્રીન છે તે આપણને જોવા મળે છે. અહીંયા આપણે જે અરજીનો પ્રકાર સિલેક્ટ કરેલો હતો તે જોવા મળી જાય છે.
तो અહીંયાથી આપણે ડ્રોપ ડાઉન લિસ્ટમાંથી જિલ્લો સિલેક્ટ કરી લેવાનો છે, ત્યાર પછી બાજુમાં આપણે તાલુકો સિલેક્ટ કરી લેવાનો છે, અને તેની બાજુનું જે ડ્રોપ ડાઉન લિસ્ટ છે તેમાંથી આપણે તે ગામનું નામ સિલેક્ટ કરી લેવાનું છે કે જે ગામની જમીનની આપણે માપણી કરવા માંગતા હોઈએ. તો ચાલો હું એક પછી એક દરેક વિગતો સિલેક્ટ કરી લઉં અને ત્યાર પછી આપણે આગળની પ્રોસેસ કરીશું. તો મિત્રો, જિલ્લો, તાલુકો અને ગામની વિગત સિલેક્ટ કરી લીધા પછી આપણે જે મોબાઈલ નંબર તથા ઈમેલ એડ્રેસ ઉપર મળેલ બંને ઓટીપી એક પછી એક જે બોક્સ આપેલા છે તેમાં આપણે દાખલ કરવાના રહેશે. તો જે પહેલું બોક્સ છે તેમાં આપણે મોબાઈલ પર મળેલ ઓટીપી દાખલ કરી દઈશું, અને ત્યાર પછી બાજુના બોક્સમાં આપણે ઈમેલ ઉપર મળેલ ઓટીપી દાખલ કરી દઈશું. તો બંને ઓટીપી આપણે અહીંયા દાખલ કરી લીધા છે. હવે સબમિટ બટન ઉપર ક્લિક કરી દઈશ. તો આ પ્રમાણે મિત્રો, ઓટીપી દાખલ કરી અને સબમિટ આપતા આપણી સામે અરજી ફોર્મ ખુલી જાય છે, જેમાં અરજી ફોર્મમાં આપણને પહેલાં જ આપણને અહીંયા નોંધ જોવા મળી જાય છે. તો લખેલ છે કે ફાળવેલ માપણી તારીખ મોકૂફ રાખવા આપ માપણી તારીખના 5 દિવસ પહેલાં ઓનલાઈન વિનંતી કરી શકશો. એટલે કે તમને જે તારીખ ફાળવવામાં આવે તે તારીખમાં જો તમે ફેરફાર કરવા માગતા હોય તો માપણીની તારીખના 5 દિવસ પહેલાં તમારે ઓનલાઈન રિક્વેસ્ટ નાખવાની રહેશે. તો હવે આપણે અહીંયા આગળની વિગતો દાખલ કરતા જઈએ. તો અરજીના પ્રકારમાં આપણને અલગ અલગ 3 ઓપ્શન જોવા મળે છે. તો આપણે અહીંયા હદ માપણી માટેની અરજી કરી રહ્યા છીએ, તો હદ માપણી સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યાર પછી છે માપણી કરવાના સર્વે નંબર, બ્લોક નંબરના ગામ નમૂના નંબર 7માં અરજદારનું નામ છે. તો હા, આપણે અહીંયા 7-12માં નામ છે તો અહીંયા હા ઉપર ચેકમાર્ક રાખીશું. ત્યાર પછી આપણે અહીંયા અરજદારની વિગત દાખલ કરી લઈશું. તો આપણે અહીંયા અરજદારની વિગત દાખલ કરતા જ જઈએ છીએ. તો અરજદારનું નામ દાખલ કરી લીધું છે. હવે અરજદારના પિતાનું નામ આ બોક્સમાં ટાઈપ કરી લેવાનું છે, અને બાજુમાં અરજદારની અટક. તો આ તમામ વિગત છે તે જે 7-12માં લખાઈને આવતી હોય તે પ્રમાણે દાખલ કરવાની રહેશે. તો અહીંયા આપણે અરજદારનું નામ, પિતાનું નામ અને તેની જે સરનેમ છે તે દાખલ કરી લીધી છે. હવે અહીંયા આપણે એડ્રેસ દાખલ કરવાનું રહેશે. તો એડ્રેસ પણ આપણે દાખલ કરી લીધું છે. તો આ તમામ વિગતો આપણા એક દર્શક મિત્રએ ઈમેલ એડ્રેસ દ્વારા પોતાની વિગતો મોકલેલી છે, જે આપણે અહીંયા દાખલ કરીએ છીએ અને આપને ડેમો બતાવીએ છીએ. ત્યાર પછીના બોક્સમાં આપણે પિનકોડ નંબર ટાઈપ કરી લેવાનો રહેશે, અને ત્યાં નીચે તો આપણને જે આપણો મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ દાખલ કરેલું હતું તે આપણને જોવા મળી જશે. તો પિનકોડ નંબર દાખલ કરી લીધા પછી આપણે અહીંયા અરજદારનો પ્રકાર જોવાનો છે. તો પ્રકારમાં વ્યક્તિગત કે સંસ્થાકીય, જો વ્યક્તિગત અરજી કરતા હોય તો આપણે વ્યક્તિગત ઉપર ચેકમાર્ક રાખવાનું રહેશે, અને જો કોઈ સંસ્થાકીય અરજી કરતા હોય સંસ્થા મારફતે તો અહીંયા સંસ્થાકીય ઉપર આપણે ચેકમાર્ક રાખવાનું રહેશે. તો આપણે અહીંયા વ્યક્તિગત અરજી કરીએ છીએ તો વ્યક્તિગત ઉપર ક્લિક રાખીએ છીએ. ત્યાર પછી માપણીની અગ્રતાનો ક્રમ છે. તો અહીંયા સામાન્ય માપણી અને અર્જન્ટ માપણી એવા 2 ઓપ્શન આપણને જોવા મળી જશે. જો અર્જન્ટ માપણી કરાવવા માગતા હોય તો અહીંયા આપણે ચેકમાર્ક રાખવાનું રહેશે. ત્યારબાદનો ઓપ્શન છે અરજદારને અક્ષાંશ, રેખાંશ અને કોઓર્ડિનેટની જરૂર છે. જો કોઓર્ડિનેટની જરૂર હોય તો આપણે અહીંયા હામાં ચેકમાર્ક રાખીશું. જો હામાં ચેકમાર્ક રાખીશું તો આ માપણી માટે આપણે 10,000થી વધુની ફી ભરવી પડશે. તો આપણે કોઓર્ડિનેટની કોઈ જરૂર નથી માટે આપણે અહીંયા નામાં ચેકમાર્ક રાખીએ છીએ. ત્યાર પછી જિલ્લો, તાલુકો અને ગામનું નામ જે આપણે અગાઉ સિલેક્ટ કરેલું હતું તે આપણને જોવા મળી જાય છે. ત્યાર પછી નીચે આપણે અહીંયા આપણો સર્વે નંબર સિલેક્ટ કરી લેવાનો રહેશે. તો ડ્રોપ ડાઉનમાં તમને જે તે ગામના બધા સર્વે નંબર જોવા મળી જશે, જેમાંથી આપણે જે સર્વે નંબરની માપણી કરવા માગતા હોઈએ તે સર્વે નંબર સિલેક્ટ કરી લેવાનો છે. સર્વે નંબર સિલેક્ટ કરી લીધા પછી પેજ લોડ થશે અને બાજુમાં તેનો ખાતા નંબર સિલેક્ટ કરી લેવાનો રહેશે. તો આમ સર્વે નંબર અને ખાતા નંબરની વિગતો સિલેક્ટ કરી લીધા પછી તેની બાજુમાં જે સર્વે નંબર અરજીમાં ઉમેરવા તે બટન આપણને જોવા મળે છે, તે બટન ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. તો ચાલો હું આ સર્વે નંબરને અરજીમાં ઉમેરી દઉં છું. તો આપણે ક્લિક કરી દીધું છે અને પેજ લોડ થયા પછી આ પ્રમાણે જે આપણે અરજીમાં સર્વે નંબર ઉમેર્યા તે વિગત આપણને જોવા મળી જશે. તો અહીંયા જોઈ શકો છો કે જે આપણે માપણી માટે અરજી કરી રહ્યા છીએ તે સર્વે નંબર એડ થઈ ગયો છે, અને ત્યાર પછી નીચે આપણને બાંહેધરી લખેલી જોવા મળી જશે. તો આ બાંહેધરી આપ સ્ક્રીનશોટ લઈ અને અથવા તો વિડીયોને પાઉઝ કરી અને વિગતવાર વાંચી શકો છો. તો આ દરેક બાંહેધરીમાં આપણે ચેકમાર્ક કરી લેવાનું રહેશે. તો દરેક બાંહેધરીમાં આપણે આ રીતે ચેકમાર્ક કરી લઈશું અને ત્યાર પછી સેવ એપ્લિકેશન ઉપર ક્લિક કરી દઈશું.
तो आ प्रमाण मित्रों सेव एप्लिकेशन पर क्लिक करता नी साथे तमे जोई सको छो कि आपणो अरजी नंबर जनरेट थई गयो छे। तो अहीं आपणने एक डायलॉग बॉक्स में मेसेज पण जोवा मळी रह्यो छे कि तमारी अरजी ऑनलाइन स्वीकारवामां आवेली छे, जेनो अरजी नंबर छे। तो अहीं आपणने अरजी नंबर जोवा मळी जशे अने आ अरजी नंबर याद राखी नोंधी लेवो जे आगळनी विगतो भरवामां उपयोग करवानो रहेशे। तो आ प्रमाणे मित्रों आपणो जे अरजी नंबर छे तेने आपणे कोई सुरक्षित जगह लखी लेवानो रहेशे, अथवा तो जो तमे मोबाइल थी जे आज अरजी करता होय तो तमे स्क्रीनशॉट पण लई शको छो। तो हवे अहीं ओके बटन पर हूँ क्लिक करी दईश। ओके बटन पर क्लिक करतानी साथे आ प्रमाणे जे आपणी अरजीनी विगतो हती ते जोवा मळी जाय छे। अने हवे आपणे अहीं नीचे जे कन्फर्म एप्लिकेशननुं बटन आवी गयुं छे तो तेना पर आपणे क्लिक करी दईशुं। तो कन्फर्म एप्लिकेशन पर क्लिक करतानी साथे आपणने फरी एक डायलॉग बॉक्स जोवा मळे छे अने अरजी कन्फर्म थई गई छे एवो मेसेज जोवा मळे छे, जेमां आपणे ओके बटन पर क्लिक करी दईशुं। त्यार पछी आ प्रमाणेनी स्क्रीन तमने जोवा मळी जशे अने तेमां नीचे आपणने अहीं प्रिंट एप्लिकेशननो ऑप्शन तथा प्रिंट कंसेंट फॉर्मनो ऑप्शन जोवा मळी जशे। तो आपणे एक पछी एक બંનેની પ્રિન્ટ આઉટ લઈ લઈશું અને ત્યાર પછી તે બંનેમાં અરજદારની સહી લઈ અને તેને અપલોડ કરવાની રહેશે। તો ચાલો હું આ બંનેની પ્રિન્ટ આઉટ લઈ લઉં છું અને ત્યાર પછી આપણે આગળની પ્રોસેસ કરીશું। તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણી અરજીની તમામ વિગતો આપણને અહીંયા જોવા મળી રહી છે। આ ઉપરાંત આપણી જે માપણીની ફી ભરવાની થશે તે ફીની રકમ પણ આપણને અહીંયા જોવા મળી રહી છે। તો આ પ્રમાણે તમે જ્યારે એપ્લિકેશન સેવ કરી અને કન્ફર્મ કરશો ત્યારે તમને તમારી માપણી ફી ભરવા માટેની જે રકમ છે તે પણ જાણવા મળી જશે। અને હવે આપણે જે આ બંને એપ્લિકેશનની પ્રિન્ટ અને કન્સેન્ટની પ્રિન્ટ કાઢી તે પ્રિન્ટને સહી કરી અને હવે સ્કેન કરી અપલોડ કરવાની રહેશે। તો સૌપ્રથમ છે અરજીપત્રક। તો બ્રાઉઝ કરી અને તમે જે જગ્યાએ તમારું અરજીપત્રક સેવ રાખેલું હોય સ્કેન કરેલું તે સિલેક્ટ કરી લેવાનું છે અને ત્યાર પછી બાજુમાં જે અપલોડ અપડેટ કરો બટન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું છે। તો મિત્રો જોઈ શકો છો કે ડોક્યુમેન્ટ અપલોડેડ સક્સેસફુલીનો જે ડાયલોગ બોક્સ છે આપણી સામે જોવા મળી રહ્યું છે, તો તેમાં ઓકે આપી દેશું અને ફરી બાજુમાં આપણે જે સંમતિ પત્રક ડાઉનલોડ કરી અને પ્રિન્ટ કાઢ્યું હતું તો તે સહી કરેલી નકલ પણ આપણે અપલોડ કરી દઈશું। તો અહીંયા હું તેને પણ અપલોડ કરી દઉં છું। તો બીજું ડોક્યુમેન્ટ પણ અપલોડ થઈ ગયું છે, તો અહીંયા ઓકે આપી દઉં છું। હવે અહીંયા આપણે જે આ ડોક્યુમેન્ટ અપલોડ કર્યા તેને લોક કરવા માટેનો બટન આવી ગયું છે, ફ્રીઝ ડોક્યુમેન્ટનું ઓપ્શન છે, તો તેના ઉપર આપણે ક્લિક કરી દઈશું। જે ક્લિક કરતા પેજ લોડ થશે અને ડોક્યુમેન્ટ લોક થઈ ગયા છે તેવો એક મેસેજ જોવા મળશે, તો અહીંયા આપણે ઓકે આપી દઈશું અને ઓકે આપતાની સાથે આપણી સામે નીચે અહીંયા માપણી ફી ભરવા માટે અહીં ક્લિક કરોનું બટન આવી ગયું છે। તો હવે આપણે અહીંયાથી ક્લિક કરી અને આપણી જે માપણી ફી છે તે ભરીશું। તો તેના ઉપર ક્લિક કરતા આ પ્રમાણે આપણી જે અરજીની વિગતો છે તે અરજીની વિગતો તથા જે કુલ ભરવાપાત્ર રકમ છે તે રકમની વિગત પણ જોવા મળે છે અને તેના નીચે નાણાં ભરવા માટેની જે અગત્યની સૂચનાઓ છે તે સૂચનાઓ જોવા મળે છે। તો સ્ક્રોલ કરી અને નીચે આપણે પે અમાઉન્ટ ઉપર ક્લિક કરી દઈશું। પે અમાઉન્ટ ઉપર ક્લિક કરતા આ પ્રમાણેના ડાયલોગ બોક્સમાં આપણને એક મેસેજ જોવા મળે છે કે કુલ ભરવાપાત્ર રકમ ચકાસી છે, શું તમે આ રકમ ઓનલાઈન ભરવા આગળ વધવા માગો છો? તો હા, આપણે આ રકમ ભરવા માંગીએ છીએ, તો ઓકે બટન ઉપર ક્લિક કરી દઈશું। ઓકે બટન ઉપર ક્લિક કરતા આપણને સીધા જે સાયબર ટ્રેઝરીનું પેજ છે તેના ઉપર રીડાયરેક્ટ કરવામાં આવશે। તો આ પ્રમાણે જે ઈ પેમેન્ટ માટે આપણને રીડાયરેક્ટ કરવામાં આવશે, તો અહીંયા આપણો જે રજિસ્ટ્રેશન નંબર તથા જે બીજી વિગતો હતી તે વિગતો જોવા મળી જશે। તો અહીંયા આપણે બે અલગ અલગ ઓપ્શનથી પેમેન્ટ કરી શકીએ છીએ, નેટ બેન્કિંગ, તો જો તમે નેટ બેન્કિંગથી પેમેન્ટ કરવા માગતા હોય તો અહીંયા નેટ બેન્કિંગ ઉપર ક્લિક રાખવાનું રહેશે અને જો પેમેન્ટ ગેટવેના ઓલા ઉપરથી તમે પેમેન્ટ કરવા માગતા હોય તો તમારે તેના ઉપર ક્લિક કરી દેવાનું છે। તો અને તેની બાજુમાં જે ચાર્જેબલ લખેલું છે તેના ઉપર આપણે રાખશું તો આપણને શું ચાર્જ લાગશે તેની વિગત જોવા મળી જશે। તો અહીંયા તમે જોઈ શકો છો કે ઇન્ટરનેટ બેન્કિંગ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ તેમાં જે પ્રોસેસ ચાર્જ શું લાગશે તેની વિગત આપણને જોવા મળી રહી છે। તો ચાલો આપણે અહીંયા પેમેન્ટ ગેટવેના મારફતે પેમેન્ટ કરીશું, તો અહીંયા હું ક્લિક કરી દઉં છું અને ત્યાર પછી નીચે કન્ફર્મ બટન ઉપર ક્લિક કરું છું। તો કન્ફર્મ બટન ઉપર ક્લિક કરતા આ પ્રમાણે નોટિસ અને ટર્મ્સ એન્ડ કન્ડિશન ફોર રિફંડ એટલે રિફંડ માટેના જે ટર્મ્સ એન્ડ કન્ડિશન છે તે જોવા મળી રહ્યા છે,
तो ते तमे वांची शको छो अने त्यार पछी एग्री अथवा डिसएग्री बटन पर क्लिक करवानुं रहेशे। जो तमे पेमेंट करवा मांगो छो तो एग्री बटन पर क्लिक करवानुं रहेशे। एग्री बटन पर क्लिक करता प्रोसेस थशे अने हवे आपणे अहींया नीचे जे सबमिट बटन छे तेना उपर क्लिक करी देवानुं रहेशे। तो चलो मैं अहींया सबमिट बटन पर क्लिक करी दीधुं छे तो मने सीधुं हवे जे SBI ई पे नो पेज छे त्यां रिडायरेक्ट करवामां आवे छे। तो आ रीते आपणे जो डेबिट कार्डथी पेमेंट करी रह्या होईए तो अहींया आपणने आ प्रमाणेनी स्क्रीन जोवा मळशे। इंटरनेट बेंकिंगथी पेमेंट करवा मांगता होय तो आ प्रमाणेनी स्क्रीन जोवा मळशे, जेमां पॉप्युलर बेंकमां SBI छे अने नीचे ड्रॉपडाउनमांथी आपणे ઘણી બધી બેન્કો છે તેમાંથી જે બેન્કો લાગુ પડતી હોય તે સિલેક્ટ કરી અને પેમેન્ટ કરી શકીએ છીએ। આ ઉપરાંત મિત્રો ભીમ UPIથી પણ પેમેન્ટ કરી શકીએ છીએ અને વોલેટ તો અહીંયા અલગ અલગ જે વોલેટ ડિજિટલ વોલેટ હોય પેટીએમ તો તેનાથી પણ પેમેન્ટ કરી શકાય છે। આ ઉપરાંત NEFT દ્વારા પણ પેમેન્ટ કરી શકાય છે। તો ચાલો હું અહીંયા ભીમ UPI દ્વારા પેમેન્ટ કરું છું। જો તમે UPI ID દાખલ કરવા માગતા હોય તો અહીંયા UPI ID દાખલ કરીને પણ પેમેન્ટ કરી શકો છો, પણ હું અહીંયા UPI QR થી પેમેન્ટ કરવા માગું છું માટે UPI QR માં ચેકમાર્ક કરી લઉં છું અને ત્યાર પછી અહીંયા જે Pay Now નો બટન છે તેના ઉપર ક્લિક કરી દઉં છું। તો Pay Now ના બટન ઉપર ક્લિક કરતા પેજ લોડ થશે અને તમારી સામે જે QR કોડ છે તે જોવા મળી જશે અને ત્યાર પછી તમે તમારા મોબાઈલમાં UPI એપ્લિકેશન ખોલી અને આ QR કોડને સ્કેન કરી પેમેન્ટ કરી શકો છો। તો ચાલો હું અહીંયા મારો જે UPI ખોલી અને ત્યાર પછી QR કોડ સ્કેન કરી અને પેમેન્ટ કરી દઉં છું। તો મિત્રો મેં મારો UPI ખોલી અને પેમેન્ટ આપી દીધું છે। તો તમે જોઈ શકો છો ગૂગલ પે દ્વારા મેં પેમેન્ટ કરી લીધું છે। તો આ પ્રમાણે મિત્રો તમે તમારું પેમેન્ટ કરી શકો છો અને પેમેન્ટ થતાંની સાથે થોડી જ વારમાં આ પેજ લોડ થશે અને પેમેન્ટ સક્સેસફુલીનો આપણને એક મેસેજ જોવા મળી જશે। તમે જોઈ શકો છો કે અહીંયા પેજ લોડ થઈ રહ્યું છે। તો તમે જોઈ શકો છો રીડાયરેક્શન ટુ SBI ઈ પેનું જે ડાયલોગ બોક્સ છે તે આપણને જોવા મળી રહ્યું છે। તો અહીંયા આપણે ઓકે બટન ઉપર ક્લિક કરી દઈશું અને ઓકે બટન ઉપર ક્લિક કરતા SBIના પેજ ઉપરથી આપણે સાયબર ટ્રેઝરીના પેજ ઉપર આવી જઈએ છીએ અને IORAના પેજ ઉપર આ પ્રમાણે વળી પાછા આપણે પુનઃ આવી જઈએ છીએ। તો આપણા પેમેન્ટ જે ઓનલાઈન પેમેન્ટની ડિટેલ પણ જોવા મળી રહી છે અને પેમેન્ટ સ્ટેટસમાં અહીંયા તમને સક્સેસફુલીનું જે ઓપ્શન છે તે પણ જોવા મળી રહ્યું છે। તો આ પ્રમાણે મિત્રો તમને જે ઈ રિસિપ્ટ મળી જશે, તો આ અરજદારની ઈ રિસિપ્ટ છે તેને આપણે અહીંયાથી નીચે પ્રિન્ટ બટન ઉપર ક્લિક કરી અને પ્રિન્ટ આઉટ લઈ શકીએ છીએ। તો મિત્રો આ પ્રમાણે તમે પણ તમારા જો ખેતર કે વાડીની હદ માપણી કરવા માગતા હોય તો એકદમ સરળતાથી તમે એપ્લિકેશન કરી શકો છો। આશા રાખું કે હદ માપણી કેવી રીતે કરવી તે અંગેની સંપૂર્ણ માહિતી તમને ખ્યાલ આવી ગયો હશે। આ ઉપરાંત મિત્રો જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ અને બીજી ઘણી બધી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com ની મુલાકાત લેતા રહેજો। સાથોસાથ આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમે અહીંયા ટેલિગ્રામ ચેનલની લિંક પણ જોઈ શકો છો અથવા તો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ તમને જોવા મળી જશે। તો જો તમને ઉપયોગી લાગે તો તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો અને જોઈન થવું એકદમ ફ્રી છે। તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં, જય હિન્દ, વંદે માતરમ।